સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદના ત્રિવેણી સંગમ ખાતેની રન ફોર યુનિટી એકતા દોડને ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રાંત અધિકારી દાહોદ મામલતદાર તેમજ અધિકારીઓ પદાધિકારીઓના અધ્યક્ષતામાં આજે તારીખ 31 ઓક્ટોબરને સવારે 7:30 કલાકે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા દોડનું આયોજન કરાયું, જેમાં આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાયા હતા અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અંતર્ગત રન ફોર યુનિટી એકતા દોડ દાહોદના ત્રિવેણી સંગમથી પ્રસ્થાન લઈ ભગિની સમાજ યાદગાર ચોક, ઠક્કરબાપા ચોકડી, જૂની કોર્ટ, ગાંધી ચોક થઈને પડાવ ખાતે આવી પહોંચી અને ત્યાં રન ફોર યુનિટીનું સમાપન કરાયું અને આ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એનજીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથ પણ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા પોલીસ વડાએ લોકોને અપાવ્યા હતા અને પડાવ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મજયંતિ વિશે શ્રદ્ધાંજલિ આપી હતી. તે પછી સવારે 8:30 કલાકે પડાવ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધા સુમન સાથે દાહોદ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરી હતી અને સરદાર સાહેબ પ્રત્યેના નારા માર્યા હતા. નઈમ મુંડા, ZS TV, દાહોદ. આજે દાહોદ નગર ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ આ દેશના એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર આખો દેશ દોડે એના ભાગરૂપે ગુજરાતના પણ 33 જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ આજે અમે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે દાહોદ ખાતે પણ દાહોદના નગરજનો, વિવિધ મંડળો બધા સાથે જોડાઈને આ દેશની એકતા અખંડિતતા માટે જે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ એના જન્મદિવસે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અમે, અને એમની યાદમાં આજે જે રીતે દેશ આજે આગળ વધી રહ્યો છે એમનું સ્ટેચ્યુ પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા કાંઠે સાધુ બેટ પર વિશ્વની મહાન પ્રતિમા મૂકીને મહાન વ્યક્તિનું નેતૃત્વ પણ કરીશ અને આજે 370ની કલમ રદ કરીને કાશ્મીર અને લદ્દાખને એક કરીને અખંડ ભારત જે મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું એને પણ આપણે સફળ કરીશું. આ દેશ અજર અમર રહે, અખંડ રહે એના માટે આવનારી પીઢીને ઉજાગર કરીને આજે દાહોદના નગરજનોએ પણ રન ફોર યુનિટીનો કાર્યક્રમ કરી મારું પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ, નગરપાલિકા સૌ સાથે મળીને આજનો આ કાર્યક્રમ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક બ્રહ્મભટ્ટ, એકલવ્ય ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનિકલ ડાયરેક્ટર. આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ, તેમજ અમારા ફાઉન્ડેશન સાથે જે પણ શાળાઓ જોડાયેલી છે તેના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ZS TVના તમામ દર્શકોને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સૌના માટે લાભદાયી, યશદાયી અને નિરોગી રહે તેવી પ્રભુને પ્રાર્થના. ધ્યાન માનસિક રોગની હોસ્પિટલ અને કાઉન્સેલિંગ સેન્ટર પાલનપુર તરફથી હું ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી ZS TVના દરેક દર્શકોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તથા આપ સૌનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરું છું. જે રીતે શારીરિક સ્વાસ્થ્ય જરૂરી હોય તે જ રીતે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જરૂરી છે. તે જીવનનો એક અગત્યનો તબક્કો છે. તો આપણે સૌ ભેગા થઈને સોસાયટીની અંદર દરેકનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી શરૂઆત કરીએ. જય હિન્દ, જય ભારત.